चैनल ऑफ वडोदरा। आउटसोर्सिंग थी फरज बजावता कर्मचारीओना प्रश्ने एजेंसीओए करेली ઉચાપત સામે તપાસ કમિટીની રચના કરવાની માંગ ઉઠી છે। વડોદરા ઝોનમાં આવતા પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ઉપર આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓના પગાર, બોનસ અને એરિયર્સના નાણામાં છેલ્લા 5 વર્ષમાં આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા ઉચાપત કરવામાં આવી રહી હોવાના આક્ષેપ ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા કરવામાં આવ્યા છે। આજે તેની સામે આઉટસોર્સિંગ એજન્સીઓએ કરેલ ઉચાપતની તપાસ કરવા માટે તપાસ કમિટીની રચના કરવાની માંગ સાથે ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા વિભાગીય નાયબ નિયામક આરડીડીને રજૂઆત કરવામાં આવી હતી। આજે અમે વડોદરા વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરીએ આવ્યા છીએ। ખાસ તો વિરોધ એટલા માટે છે કે આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા કર્મચારીઓના પગારમાં, એમના બોનસમાં, ઈએસઆઈ, પછી ડ્રેસ વોશિંગ એલાઉન્સ અને એરિયર્સ ચૂકવવામાં બહુ મોટી કટકીઓ કરી છે। આ બાબતને લઈને છેલ્લા 2 વર્ષથી વિભાગીય નાયબ નિયામકશ્રીને ફરિયાદો કરી હતી, પરંતુ એમના દ્વારા કોઈ તપાસ ના થતાં અમે કમિશનર શ્રી ગાંધીનગરને ફરિયાદ કરી હતી, જેના અનુસંધાનમાં કમિશનર શ્રીએ તપાસના આદેશો આપ્યા છે। અને ફક્ત વડોદરા ઝોનના કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લાના આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે તપાસના આદેશ આપ્યા છે, જેના અનુસંધાને ભાવનગર આરડીડી દ્વારા તપાસ કમિટીની રચના કરી અને તપાસ પૂર્ણ પણ કરી દેવામાં આવી છે। પરંતુ વડોદરા ઝોનના જે 7 જિલ્લાઓ છે, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર અને વડોદરા, 7 જિલ્લાઓના આઉટસોર્સિંગ કર્મચારીઓમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવા છતાં પણ વડોદરાના આરડીડી દ્વારા કોઈ તપાસ કમિટી રચવામાં આવી નથી। તેમજ એજન્સીઓવાળા કર્મચારીને ડરાવી ધમકાવીને તમામ ચૂકવણાઓ નિયમ અનુસાર થાય છે એવા સોગંદનામા કરાવી રહ્યા છે, જેના વિરોધમાં આજે અમે આરડીડીને અહીંયા રજૂઆત કરવા આવ્યા છે અને તપાસ કમિટીની માંગ કરી છે। જો 7 દિવસમાં તપાસ કમિટી નહીં રચાય તો પછી ગાંધી ચિંત્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આજે અમારી તપાસની માંગ કરવા માટે આવ્યા છે। અમે ગાંધીનગર ખાતે સોગંદનામા આપ્યા છે, છતાં ગાંધીનગર ખાતેથી કમિશનરે આદેશ કર્યા હોવા છતાં આરડીડી વડોદરાએ કોઈ પણ તપાસ શરૂ કરી નથી। અમારા ઈએસઆઈસી નંબર, લીવ ઓન કેશ, એરિયર્સ, બોનસ બધો આઉટસોર્સિંગ કંપની ચાંપ કરી જાય છે। અમારો જે સરકાર જે પગાર ચૂકવે છે એમાંથી અડધો જ પગાર અમને આપવામાં આવે છે। પીએફ પણ અમારું અડધા વર્ષોનું, અડધા મંથનું જમા કરવામાં આવતું નથી, એ માટે અમે આવ્યા છીએ।